અને છોકરી જ્યારે શરૂ શરૂમાં કોલેજમાં હતી ને ત્યારે એને પાર્ટીમાં આમંત્રણ આવે, પાર્ટીમાં જાય ખરી, બેસે, બધાને બિયર સર્વ થાય, એ ના પાડે. પહેલી વખત એણે ના પાડી દીધી, ચૂપ રહી. બીજી વખત કીધું, ઓફર કરી, તું ક્યો લઈ રહેતી હૈ, ત્યારે એની આંખમાંથી આંસુ આવ્યા. અને પછી ત્રીજી વખત જ્યારે પાર્ટીમાં ગઈ ત્યારે ફરી પાછો એને બિયર પીરસાયો, ત્યારે એણે કીધું, બધાએ ઓફર કરી, રિક્વેસ્ટ કરી, કોઈ કુછ બોલતી નહીં હૈ ઓર ક્યું કોઈ લેતી નહીં હૈ, ત્યારે એણે બહુ સરસ વાત કરી, મેં આપકો સબ કુછ બોલ નહીં સકતી, બોલતે ઉને હૈ જો અપને હોતે, ઓર ફ્રેન્ડ્સ વો હોતે હૈ જીને કુછ ભી કહેને કી જરૂરત. બિના બોલે મન કી બાત જો સમજ જાય વો ફ્રેન્ડ્સ હોતે હૈ. તમે માનશો, એ ત્રણ વાર ગઈ ખરી, પહેલી વાર બોલી નહીં, બીજી વાર ખાલી આંખમાંથી આંસુ આપ્યા, ત્રીજી વાર બહુ રિક્વેસ્ટ કરી ત્યારે આટલું જ બોલી, પણ એ ત્રીજી વારમાં એના તમામ ફ્રેન્ડ્સ ઊભા થઈ ગયા અને એમણે કહી દીધું, નમ્રતા આજ સે હમ ભી હમેશા કે લીએ યહ પાર્ટી બંધ કરતે હૈ. બધાએ બંધ કરી દીધી. એટલું જ નહીં, આ છોકરીએ 21/5/21 દિવસે સાઉથમાં હુબલીથી આગળ દાવણગીરીમાં એણે હંમેશ માટે ચારિત્ર જીવનનો સ્વીકાર કરી લીધો. એનું નામ નમ્રતામાંથી સાધ્વી શ્રી નિજાનંદ નિધિ. શું નામ? નિજાનંદ નિધિ શ્રીજી. પડી ગયું છે, ગયું ચોમાસું બેંગ્લોર, આ ચોમાસું પણ આઈ થિંક બેંગ્લોરમાં છે. તમારે વધારે સ્ટોરી જો જોવી હોય યુટ્યુબ પર નમ્રતા આટલું સર્ચ કરજો. એની દીક્ષા, એ નમ્રતાની દીક્ષાની તમામ ક્રિયા, એના એના એન્ડ ટાઈમના લેક્ચર્સ બધા જ તમને યુટ્યુબ પર જોવા મળશે. આ કાળની અંદર અને સાન ફ્રાન્સિસ્કોમાં જઈને આવેલી આ બાઈ, હા, જેણે ડાયટ્સ અને ફૂડ્સ ઉપર પીએચડી કર્યું હતું, આ એવી યુનિવર્સિટી છે કે ત્યાં તમારે કમ્પલસરી 3 વર્ષ રહેવું પડે. પણ નમ્રતાએ વિચાર કર્યો, 15 દિવસમાં એક જ ક્લાસ હોય, બેસીને શું કરવાનું. એને સરને સમજાવ્યા, એને સ્પેશિયલ પરમિશન મળી. એ અપડાઉન કરતી હતી બોમ્બે ટુ સાન ફ્રાન્સિસ્કો, સાન ફ્રાન્સિસ્કો ટુ બોમ્બે. આવી રીતના એણે રિસર્ચ કર્યું ફૂડ્સ અને ડાયટ્સ ઉપર અને પીએચડી કરી એણે 3 બુક લખી. આ 3 બુક અમેરિકામાં પ્રગટ થઈ અને એ બુક વાંચીને અમેરિકાની 3 હોટેલે નોનવેજ પીરસવાનું બંધ કરી દીધું. આટલી તાકાત. આટલી જબરજસ્ત તાકાત. આવાને શું કહેવાય? સાકર ના કહેવાય, શું કહેવાય? મેળવણ કહેવાય. કે જીવન પાપથી મુક્ત થઈ જાય અને સંત જેવું જીવન બની જાય. આવો જીવનમાં આ 4 પ્રકારના મિત્રમાંથી બને તો મેળવણ જેવાને મિત્ર બનાવજો. બની શકે કમસે કમ સાકરને તો રાખજો જ, તમારું જીવન સ્વાદિષ્ટ બનાવી દેશે.